મત મેળવવાની લાહીમાં કેટલીકવાર સમાજમાં વૈમનસ્ય ફેલાય તેવા પ્રયાસો થતા હોય છે અને કંઈક આવો જ એક પ્રયાસ રાજકોટમાં થયો છે. એ દ્રશ્યો પણ આપને બતાવવા છે. ટેબલ સ્ક્રીન પર આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જેમાં રાજકોટમાં લેવા અને કડવા પાટીદારો વચ્ચે ઝેર ફેલાવતી પત્રિકા વાયરલ થઈ, જે બાદ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી અને ચાર પાટીદાર યુવકોની અટકાયત કરી. ચારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા તમામને 15,000 જામીન પર મુક્ત કરવામાં આવ્યા, જે બાદ પત્રિકા કાંડમાં નવો વળાંક સામે આવ્યો અને ભાજપ નેતા મહેશ પીપળિયાએ આરોપીના સીસીટીવી જાહેર કર્યા, જેમાં આરોપીઓ ઘરે ઘરે જઈને પત્રિકા વિતરણ કરતા દેખાયા, જે બાદ પોલીસ તપાસમાં વધુ એક ઘટસ્ફોટ થયો. તપાસમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ ખુલ્યું, જે મામલે પોલીસ શરદ ધાનાણીની પૂછપરછ કરી શકે છે. લેવા પાટીદારની પત્રિકાના વિવાદનો મામલો શરદ ધાનાણી મુદ્દે મોહન કુંડારિયાનું નિવેદન સામે આવ્યું છે. પત્રિકા વાયરલ કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ તેવું મોહન કુંડારિયાએ કહ્યું છે. લેવા અને કડવા પટેલ એક મગના બે ફાળા છે, આવી પત્રિકાથી કોઈ અસર નહીં થાય, પોલીસ ઝડપથી કામગીરી કરશે તેવી તેમણે આશા પણ દર્શાવી. ખાસ કરીને બે પાટીદાર સમાજ એક જ છે, એક જ મગની બે ફાટ છે અને ગઈકાલે એને શક્તિ પણ બતાવી હતી. આના ઉપરથી બે સમાજમાં આ પત્રિકાના કારણે કોઈ ધૃણા પેદા થાય એવું મને લાગતું નથી, પણ જે લોકોએ હિનકૃત્ય કર્યું છે એના ઉપર એક્શન લેવા જોઈએ.